પંચમહાલના શહેરમાં અર્થક્ષમ સેવા સહકારી મંડળીની શાખા 3 પરથી કાર્ડધારકને સરકાર દ્વારા અનાજનો જથ્થો આપવામાં આવ્યો હતો અને આ સરકારી ચોખાના જથ્થામાંથી પ્લાસ્ટિકના ચોખા નીકળ્યા હોવાની કાર્ડધારકોએ ફરિયાદ કરી હતી। ફરિયાદ કરાતા શહેરના મામલતદારે દુકાન ખાતે રાખવામાં આવેલા તમામ ચોખાના જથ્થાને સરકારી ગોડાઉન ખાતે પરત મોકલી દીધો હતો। બીજી બાજુ જિલ્લા પુરવઠાધિકારીએ પ્લાસ્ટિકના ચોખા હોવાની વાતને નકારી દીધી હતી, જેને લઈને ગાંધીનગર ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ચોખાના નમૂના લીધા હતા। શાખા નંબર 3 ગોદામ કંટ્રોલમાં અમે અનાજ પાણી લઈએ છીએ કે અત્યારે હાલમાં ફ્રી અનાજ આપે છે અને પૈસાથી બી આપે છે, તો અમે ચાવલ ઘઉં ને દાળ લાવ્યા હતા તે ચાવલની તપાસણી કરતાં ખબર પડી કે આમાં પ્લાસ્ટિકના દાણા છે, તો અમે આગળ રજૂઆત કરી મામલતદારને તપાસ વાતચીત કરી છે, કંટ્રોલમાં ગોદામમાં તપાસણી કરવા માટેની અરજી મૂકી છે અમે જાહેરણી, અને હાલ તપાસ કરીને મામલતદારની ગાડી બી આવી છે, અમારી કને સેમ્પલ બી છે, એ જે પ્લાસ્ટિકના દાણા હતા તે દાણાનું સેમ્પલ અમે રાતભર પડી રાખ્યું છે અને અત્યારે મામલતદારને બતાવ્યું બી અમે હાલમાં, આ મામલતદાર ભાઈ શું એક્શન લે એ એમના ઉપર ડિપેન્ડ છે। અને એક ફરિયાદ મળી હતી વ્યાજબી ભાવની દુકાનમાંથી લોકોની કે સરકાર તરફથી જે ચોખા આપવામાં આવે છે તેમાં પ્લાસ્ટિકના ચોખા મિક્સ કરીને આપવામાં આવે છે। તાત્કાલિક મામલતદારશ્રીએ ત્યાં તપાસ કરી અને અમે ચોખા તરત પરત મંગાવી લીધા। આ ચોખા કોઈ પ્લાસ્ટિકના ચોખા નથી, પરંતુ સરકાર તરફથી જે ફોર્ટિફાઈડ રાઈસ મિક્સ કરીને આપવામાં આવે છે તે છે, જે સ્પેશિયલી સરકાર બનાવડાવે છે, જેમાં અમુક જે જરૂરી તત્વો હોય છે ઝિંક આયરન એવા મિનરલ્સ ઉમેરીને આ ચોખા સ્પેશિયલી બાળકો માટે તૈયાર કરવામાં આવે છે, જે બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે, આનાથી કોઈ નુકસાન થતું નથી। આ જે દાણો છે દેખાવમાં થોડો જાડો વળેલો અને દૂધિયા રંગનો દેખાય છે, જોવામાં પ્લાસ્ટિક જેવો લાગે છે, પરંતુ આ ફોર્ટિફાઈડ રાઈસ છે જેનાથી કોઈને નુકસાન થતું નથી।